બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએની એન્યુઅલ જનરલ મીટિંગ 3 વર્ષ બાદ આજરોજ યોજવામાં આવી હતી. વડોદરા શહેરના જ્યોતિ ગાર્ડન ખાતે આજે વર્ષ 2014-15ની બીસીએની 78મી એજીએમ યોજાઈ હતી, જેમાં બીસીએના મેમ્બરો હાજર રહ્યા હતા. મહત્વની વાત તો એ છે કે રોયલ અને રિવાઇવલ ગ્રુપ વચ્ચે લડાઈના કારણે આટલા વર્ષોથી એજીએમ અટકી પડી હતી. એજીએમમાં બીસીએના મેમ્બર્સ એકાઉન્ટ પાસ કરાવ્યા હતા. એકાઉન્ટ પાસ થતાં જ હવે બીસીસીઆઈમાં બીસીએને 30 કરોડ રૂપિયા મળશે. એજીએમમાં તમામ મેમ્બરોની સર્વસંમતિથી વર્ષ 2014-15 વર્ષના એકાઉન્ટ પાસ કર્યા હતા. બીસીએના ઇતિહાસમાં પ્રથમ વખત ખૂબ વહેલી એજીએમ પૂરી કરી દેવામાં આવી હતી. રોયલ અને રિવાઇવલ ગ્રુપના સભ્યો એક જૂથ થતાં એજીએમ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ. હજી પણ બીસીએની છેલ્લા 5 વર્ષની એજીએમ પેન્ડિંગ છે, જેને પણ વહેલી તકે પૂરી કરવા નિર્ણય લેવાયો છે. એજીએમના પગલે 400 પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રોયલ ગ્રુપના સમરજીતસિંહ ગાયકવાડે કહ્યું હતું કે ક્રિકેટના વિકાસ માટે તમામ લોકો એકજૂથ થયા છે. તો બીસીએના પ્રમુખ પ્રણવ અમીને કહ્યું હતું કે તમામ લોકો એક થતાં હવે વડોદરામાં વહેલી તકે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ મેદાન બની જશે અને ક્રિકેટનો વિકાસ થશે. વર્ષો પછી બીસીએની એજીએમ થઈ, બિકોઝ અહીંયા સુપ્રીમ કોર્ટનું રૂલિંગ હતું અને આખું અનસર્ટન્ટી હતી. આજે બહુ સરસ અમારી એજીએમ થઈ છે. અકાઉન્ટ્સ પાસ કરવાના હતા 2014-15 માટે, બહુ સરસ થઈ. આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી સમરજીતસિંહ ગાયકવાડ બી આવેલા. આઈ ઇન્વાઇટેડ હિમ ટુ ધ સ્ટેજ અને બહુ સરસ એમને શબ્દ બોલ્યા કે વી શુડ સ્પીક ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ક્રિકેટ. તો આજે ક્રિકેટની જીત થઈ છે એન્ડ આઈ એમ શ્યોર કે મૂવિંગ ફોરવર્ડ બીસીએમાં બહુ વધારે ક્રિકેટની એક્ટિવિટીઝ થશે અને પ્રોગ્રેસ થશે. કોટંબીનો માર્ગ મોકળો બની ગયો. કોટંબીનો માં સ્ટેડિયમનું કામ ચાલે, સ્ટેડિયમ ગ્રાઉન્ડનું કામ ચાલે છે. સ્ટેડિયમનું કામ હવે ફટાફટ ચાલુ થઈશું. જેવા પૈસા આવશે એટલે સ્ટેડિયમનું કામ બી થશે. સો ઇટ્સ અ ગુડ ડેવલપમેન્ટ ફોર ક્રિકેટ. અચ્છા, જે રીતના 14-15ની એજીએમ શાંતિ સંપૂર્ણ સર્વસંમતિથી પસાર કરવામાં આવી, જે બાકીની એજીએમ છે હજુ એ ક્યારે પ્લાન કરવામાં આવ્યું, કોઈ આયોજન છે ખરું? તો હવે ઓડિટર અપોઇન્ટ થયો આજે, તો હવે ઓડિટર જે એની અકાઉન્ટ્સ ઓડિટ કરશે, એટલે જ્યારે બી તૈયાર થાય તો મારા ખ્યાલથી બીજા 4-1 મહિના સુધી કરવી જોઈએ. ઇન વિધ ઇન 4 મંથ્સ વી શુડ ડુ ઇટ. થોડે મિનિટોમાં એજીએમ સમાપ્ત કરવામાં આવી છે. જે મેમ્બર્સના જે એકાઉન્ટની પાસ કરવાનો જે મુદ્દો હતો એ પાસ થયો છે, જે બીસીએ તરફથી 30 કરોડ મળવાના હતા બીસીએ. બરાબર. તો એ પહેલું જે 30 કરોડ છે 2014-15ના છે, તે જેવું હવે અકાઉન્ટ્સ પાસ થઈ ગયા વી વિલ સેન્ડ ઇટ ટુ બીસીસીઆઈ અને પૈસા આવવા જોઈએ. જો અગાઉ જે રીતે ક્રિકેટનું સ્તર એક જૂથતા નહોતી એના લીધે કથળી ગયું હતું, હવે એક જૂથતા જોવા મળી તો લાગે છે કે ક્રિકેટનું સ્તર હવે વડોદરા ક્રિકેટનું સ્તર ઘણું અપ જઈ શકે છે. જો આમાં છે ને બધાની ઈચ્છા જે છે, બધા મેમ્બર્સની, બેઉ બાજુ પાર્ટીઓ જે બી છે, કે ક્રિકેટનું ડેવલપમેન્ટ થાય અને જ્યારે એ ગોલ ક્લિયર હોય બધાનો તો દેર ઇઝ નો પ્રોબ્લેમ. એ જ આજે જ આજે બધા સાથે આવ્યા છે, બિકોઝ ક્રિકેટના ડેવલપમેન્ટ માટે કામ થઈ રહી છે. બીજું કશું એમાં છે નહીં. આજે કયા મુખ્ય મુદ્દા પર એજીએમમાં ચર્ચા કરવામાં આવી? રોયલ રિવાઇવલ જૂથ આમાં મેઇન હતું અકાઉન્ટ્સ પાસિંગમાં. એઝ આઈ મેન્શન કે અમારી જે ક્વેરીઝ હતી એ ટીમ ગઈકાલે બી આવેલી, અમે ડિસ્કસ કરી દીધી બધી ફાઇનાન્શિયલ ક્વેરીઝ. જે બીજા પાસ્ટ ઇશ્યુઝ હતી એ બી અમુક મેં ડિસ્કસ કરી લીધા. હવે મૂવિંગ ફોરવર્ડ ક્રિકેટની ડેવલપમેન્ટ માટે બોથ સાઇડ્સ અગ્રીડ, સો હેન્સ વી આર મૂવિંગ ફોરવર્ડ. ચૂંટણીનો એજન્ડા હતો બરોડા પ્રીમિયર લીગ ચાલુ કરવાનો અને જે ક્રિકેટરો છે એ લોકોને મોનસૂનમાં પ્રેક્ટિસ માટે જે સારી સુવિધા મળે એ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી? બરાબર. તો અમે ઇન્ડોર ફેસિલિટી કરવાની એક અમારો મુદ્દો છે, એની માટે અમે જમીન જોઈએ છે ગવર્મેન્ટ પાસેથી. એન્ડ વી વી ઓલ્સો ઇન્વાઇટ કોઓપરેટ્સ, કોની પાસે હોય તો વી વુડ લાઇક ટુ બિલ્ડ અ ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી. કેમકે ઓફ સિઝનમાં ટ્રેનિંગ થઈ શકે. ધીસ યર આપણી રણજી ટ્રોફી એન્ડ સમ ઓફ અવર ગ્રુપ સફર્ડ કેમકે ઇન્ડોર મોનસૂનમાં ટ્રેનિંગ ના થઈ ગયું. સો દેટ ઇઝ સમી વેલ્યુ. ઘણા સમય પછી આ એજીએમ આવી છે. હિન્દુસ્તાનનું ક્રિકેટ પણ ઘણા બધા ચેન્જીસ થયા છે, નવા ચેલેન્જીસ આવ્યા છે અને ખાસ કરીને વડોદરા ક્રિકેટ માટે ઘણા બધા આગળ જતા ચેલેન્જીસ છે. સ્ટેડિયમ બનાવવાનું છે વડોદરા સિટી માટે, ક્રિકેટ સુધારવાનું છે, બીજા ઘણા બધા હિસાબો જે પાસ કરવાના છે. અને જે 27 સપ્ટેમ્બર જે ઇલેક્શન થયું એ સારી રીતે થયું. નવી બોડી આવી છે, નવા બોડીએ એક વિઝન એમનું બધાને પ્રેઝન્ટ કર્યું છે. અને હું માનું છું એઝ અ બીસીએ મેમ્બર કે એસોસિએશને આ વિઝનને સપોર્ટ કરવા જોઈએ, એટલે આપણું એસોસિએશન આગળ વધે. કયા મુદ્દા આજે મુખ્ય આપના દ્વારા રોયલ જૂથ દ્વારા મૂકવામાં આવ્યા હતા? ના, અમારા કોઈ એવા મુદ્દા નહોતા.
મુદ્દા જે હતા જે ઇલેક્શનમાં હતા, પણ એ તો નોર્મલ ઇલેક્શનમાં જે મુદ્દા હોય એવા છે. પણ અત્યારે નવી બોડી આવી ગઈ છે, એ નવી બોડીને બધાનું સપોર્ટની જરૂર છે, ખાસ કરીને કેમ કે 4-5 વર્ષના હિસાબો પાસ કરવાના છે, 100 કરોડના ઉપર પૈસા લેવાના છે, સ્ટેડિયમ બનાવવાનું છે. અમે લોકો અત્યારે કોઈ પ્રકારનું અપોઝ કરીને એ બધા પ્લાન જે જરૂરી છે, વડોદરા માટે જરૂરી છે, એસોસિએશન માટે જરૂરી છે, અને એ વડોદરા અને એસોસિએશનનો ઇન્ટરેસ્ટ જોઈને એ અમે બધા છેલ્લા અમે બરોડા ક્રિકેટ એસોસિએશનના બધા સભ્ય જ છે. અમે બધે ઈચ્છીએ છીએ કે એસોસિએશન પ્રોગ્રેસ કરે, સારી રીતે અહીંયા ફેસિલિટી આપે અને ક્રિકેટ સુધારે. અને એક એટલે આ એક કોમન વિઝન છે, અને એ કોમન વિઝન ઉપર અમે બધા સાથે પાછા આવી ગયા છીએ. બે 3 વર્ષ પછી એજીએમ યોજાઈ હતી, થોડા મિનિટોમાં જ સમજાઈ લીધી, તો એવા કયા મુદ્દામાં ચર્ચા કરી કરવામાં આવી છે? મુખ્ય મુદ્દો શું રહ્યો હતો? લોકો આમાં ઘણા સભ્યોએ અમુક સજેશનો આપ્યા છે ક્રિકેટ બદલ, મેમ્બરશિપ ઉપર, પણ ખાસ કરીને બધાને ખ્યાલ છે કે આ અકાઉન્ટ ઘણા સમયથી ડિલે થઈ ગયેલા, અને એસોસિએશને આ પૈસાની જરૂર છે. આગળ જતાં બીજા 5-4 એજીએમ છે, એ બધા રિપોર્ટ આપણે ત્યાં ફાઇલ કરશું તો જ આપણા પૈસા આવશે બીસીસીઆઈ પાસેથી. એટલે એ પ્રાયોરિટી છે એસોસિએશનની, અને બધા સભ્ય સમજી ગયા છે અને બધા સભ્ય માને છે કે એ જ પ્રાયોરિટી છે. ગઈ એજીએમમાં જે હોબાળો થયો હતો એકાઉન્ટ પાસ કરવાના મુદ્દે, તો આ જે પાસ થયા હોત તો જે બીસીસીઆઈ તરફથી જે 30 કરોડ જે મળવાના હતા એ બીસીએને મળશે, તો એ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી છે? કેટલા પૈસા એ અનાઉન્સ કર્યું કે પૈસા આવી ગયા છે એના, અને જે ઇસ્યુ હતા એ એજીએમના અકાઉન્ટ રિલેટેડ એ કાલે 2 દિવસમાં સોર્ટ આઉટ થઈ ગયેલા. જે ઇસ્યુઝ રેઝ કરેલા એ ઓફિસમાં ત્યાં સોર્ટ આઉટ થઈ ગયેલા, એટલે આજે બધું સ્મૂથ પાસ થઈ ગયું.